ધોરણ 10 માં ઇંગ્લિશ ટેક્સ્ટ માં યુનિટ 2 ધ હ્યુમન રોબોટ વિશે મિત્રો અભ્યાસ કરવાના છે. તો આજે આપણે લેક્ચર 3 માં આગળ રોબોટ વિશે જોવાનું છે કે પ્રેમ ચોપરા રોબોટ ને શું કહે છે, શું કામ કરાવે છે અને ન્યાયાલયમાં રોબોટ શું જવાબ આપે છે તે આપણે જોવાનું છે. તો આગળ જોઈએ મિત્રો, આગળ પેરેગ્રાફ આપેલો છે મિત્રો. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસી રોબર્ટ, કે કાઉન્સેલ એટલે મિત્રો વકીલ. ગોયલ ટર્ન ટુ રામસી રોબર્ટ, કે જે ગોયલ વકીલ છે એ રામસી રોબર્ટની તરફ ફરે છે. હુ ઇઝ યોર માસ્ટર, કે તારો માલિક કોણ છે. માસ્ટર એટલે કે માલિક કોણ છે. હી આસ્ક બ્રીફલી, બ્રીફલી એટલે મિત્રો ટૂંકમાં, કે તે ટૂંકમાં પૂછે છે. અડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર મોમેન્ટરી વાયરિંગ, કે તે અડલ બ્લુ એટલે કે તે એક ઝાંખી ભૂરી લાઇટ, બ્લુ એટલે કે એક ભૂરી, ડલ એટલે કે એક ઝાંખી ભૂરી લાઇટ ઝબુકે છે અને એકાદ ક્ષણના વાયરિંગ યંત્રનો ખખડવાનો અવાજ, એટલે કે થોડીક જ ક્ષણમાં એક ઝાંખી ભૂરી લાઇટ ઝબુકે છે અને એકાદ ક્ષણના ઘરઘરાટ બાદ વિયરિંગ સાઉન્ડ ધ રોબોટ ઇન હિઝ મેટાલિક ટોન મિસ્ટર પ્રેમ ચોપરા, કે કર્કશ અવાજમાં બોલ્યો. કોણ તો મિત્રો રોબોટ. ઇન હિઝ મેટાલિક ટોન એટલે કે એના ધાતુમય અવાજમાં તે બોલે છે. મિસ્ટર પ્રેમ ચોપરા, કે કોણ માલિક છે. તો મિસ્ટર પ્રેમ ચોપરા. વટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, કે તું શું કામ કરે છે તેના માટે, કે પ્રેમ ચોપરા માટે તું શું શું કર્યું, કે શું શું કામ તું કર્યું. અપોઝ એટલે કે તે થોડી ક્ષણ રૂકે છે, કે થોડીક વચ્ચે, કે અધ વચ્ચે તે થોભ્યો. પોઝ એટલે કે થોડીક વાર તે ઊભો રહેવું, ચૂપ રહેવું. અવિયર એટલે કે તે અટકાઈને બોલ્યો. ધેન અ મેટાલિક આન્સર, કે થોડીક ક્ષણ બાદ તે થોડીક વાર ઊભો રહીને કે બોલે છે. ક્લીનિંગ મૂવિંગ ધ લોન એટલે કે હું સફાઈ કરું છું. મૂવિંગ ધ લોન એટલે કે હું ઘાસ કાપું છું. વોશિંગ ડુઈંગ ડિશીસ એટલે કે કપડાં ધોઉં છું અને ડીશો પણ સાફ કરું છું. એન્ડ શોપિંગ એટલે કે શોપિંગ પણ કરું છું. રિકોલ યાદ કરે છે. ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 ડે, કે યાદ કર કે તું છેલ્લા 6 દિવસમાં શું કામ કર્યું. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ, કે કાઉન્સેલ ગોયલ છે તે વિગતવાર માહિતી આપ એવું તે કહે છે. તો મિત્રો આ પેરેગ્રાફ પરથી આપણે હવે ક્વેશ્ચન આન્સર જોવાના છે. તો ક્વેશ્ચન 1 છે, વોટ ડીડ કાઉન્સેલ ગોયલ આસ્ક ધ રોબોટ ટુ ડુ, કે સલાહકાર ગોયલે રોબોટને શું પૂછ્યું. તો આપણે આન્સરમાં જોયું મિત્રો, કે પેરેગ્રાફમાં જોયું કે એને છેલ્લા 6 દિવસમાં કઈ કઈ એક્ટિવિટી કરી તે બતાવવાનું માહિતી આપવા માટે કહે છે. તો કાઉન્સેલ ગોયલે એને એવો પ્રશ્ન પૂછે છે કે તું છેલ્લા દિવસમાં જે જે કાર્ય કર્યું હોય તે મને માહિતી આપ વિગતવાર. તો આન્સરમાં જોઈશું કાઉન્સેલ ગોયલ. મિત્રો અહીંયા આસ્કનું આપણે થઈ જશે
આસ્ક્ડ થઈ જશે. ધ રોબોટ ટુ રિકોલ હિઝ એક્ટિવિટીઝ ઓફ ધ લાસ્ટ 6 ડેઝ. આગળનો બીજો ક્વેશ્ચન છે મિત્રો, વોટ ડીડ કાઉન્સેલ ગોયલ આસ્ક ધ રોબોટ ટુ ડુ, કે સલાહકાર ગોયલે રોબોટને શું કરવા કહ્યું? તો આન્સરમાં આવશે, કાઉન્સેલ ગોયલ આસ્ક ધ રોબોટ હુ હિઝ માસ્ટર વોઝ એન્ડ વોટ હી ડીડ ફોર હિમ, કે તેનો માસ્ટર કોણ છે, એનો જે માલિક છે તે કોણ છે, અને તું તેના માટે શું કામ કરે છે એ એને બતાવવા માટે કહ્યું. આગળનો પેરેગ્રાફ છે મિત્રો, ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. મોનોટોનસલી એટલે કે એક વિધતા પૂર્વક, એટલે કે એક વિધતા પૂર્વક, એટલે કે એક રૂપ, એક સરખું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એટલે કે તે યાદ કરે છે એક મિકેનિકલ એટલે કે મેમરી ટેપમાંથી યાંત્રિક, અને મોનોટોનસલી એટલે કે એક વિવિધતા પૂર્વક તે યાદ કરે છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, અને તે બતાવે છે કે કારનું બૂટ ખોલ્યું, એમ્પ્ટીડ ધ ગ્રોસરીઝ કે કરિયાણાનો સામાન કાઢ્યો, શોટ ધ બૂટ એટલે કે બૂટ બંધ કર્યું, ટર્ન એટલે કે ફર્યો, મૂવ 30 સ્ટેપ્સ એટલે કે 30 ડગલા આગળ ચાલ્યો, ક્યુરિયોસ ઓપ ઓન ધ લેફ્ટ કે જે પ્રાચીન વસ્તુઓ મળે એની દુકાન એ ડાબી બાજુ છે, ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના, એને સૂચનાઓ મળી, સૂચનાઓનું સિગ્નલ મળ્યું, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક મૂવ લેફ્ટ કે તેને સિગ્નલ મળે છે શેનું, તો મિત્રો ડાબી બાજુ જવા માટેનું, કે તે ડાબી તરફ ચાલ્યો, ટર્ન અને ફરવા માટે કહે છે પાછો ફર, 20 સ્ટેપ્સ કે 20 પગલા આગળ આવ, ફર. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સેલ કમાન્ડેડ, કે અહીં વકીલે આદેશ આપ્યો, કમાન્ડ એટલે કે આદેશ આપો, સ્ટોપ કે થોબ, રિવર્સ એટલે કે પાછું લેવું, એન્ડ પ્લે પાછું લે અને ફરીથી તું તે વાત શરૂ કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ, ઓબ્વિયસ એટલે સ્વાભાવિક, પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, કે સિગ્નલ સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ લે છે. પછી આગળનો પેરેગ્રાફ છે મિત્રો, કાઉન્સેલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સેલ ગોયલ છે એ ટેપ બંધ કરી, નોટિસ ધ પોઝ એટલે કે આ ક્ષણિક વિરામ પર, યોર ઓનર એટલે કે યોર ઓનર તમે આપો કે વિરામ પર ધ્યાન આપો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ, કે અમુક ક્રિયાઓ વિશે નથી કહેવામાં આવ્યું. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, કે તે સૂચનાઓ શું હતી. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, કે તે આવી સૂચનાઓ કોને આપી. હી ક્વેશ્ચન રામસી 070, કે તેમણે રામસી 070 ને પૂછ્યું. ઇન્ફોર્મેશન નોટ બી ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ, કે માહિતી બહાર પાડવાની નથી તેને ઉત્તર આપ્યો. બટ વાય, શા માટે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર, તેને ખબર હતી કે જે રોબોટ છે એ કોઈ દિવસ ડિસઓબે નહીં કરે, કે એને અધ વચ્ચે છોડી ન દે, કે
એને દગો પણ ના દે એ રોબર્ટ નું કામ છે. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. કે રોબર્ટ તેમના માલિકના હુકમનો અનાદર ન કરે, આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમને નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે. શું હતી તે સૂચનાઓ? વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું કે રોબર્ટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. કે જે રોબર્ટ છે પોતાના માલિકને ક્યારે પણ દગો દેતો નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન? કાઉન્સેલ ગોયલ પરસ્યુએડ રોબર્ટ્સ ડુ નોટ હાર્મ પીપલ રામસી 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. તો ક્વેશ્ચન 3 જોઈએ મિત્રો. વાય ડીડ કાઉન્સેલ ગોયલ આસ્ક ધ જજ ટુ નોટિસ ધ પોઝ? કે સલાહકાર ગોયલે ન્યાયાધીશને થોભો નોટિસ કરવાનું કેમ કહ્યું? તો આન્સરમાં આવશે કાઉન્સેલ ગોયલ આસ્ક ધ જજ ટુ નોટિસ ધ પોઝ બીકોઝ ધેટ મીન્ટ that some action and instruction were not revealed. આગળનો 4 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. Why did Robert not reveal the information? કે રોબર્ટ કેમ માહિતી જાહેર નથી કરતું? તો આન્સરમાં લખીશું ધ રોબર્ટ ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન બીકોઝ રોબર્ટ ડુ નોટ ડિસઓબે ધેર માસ્ટર. 5 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. વાય ડીડ કાઉન્સેલ ગોયલ પરસ્યુએડ ધ રોબર્ટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન? કે કેમ સલાહકાર ગોયલ રોબર્ટને માહિતી જાહેર કરવા મનાવે છે? તો આન્સરમાં લખીશું કાઉન્સેલ ગોયલ પરસ્યુએડ ધ રોબર્ટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન બીકોઝ મેની પીપલ હુ હેઝ સફર્ડ લોસીસ would be harm if the instruction were not reported. 6 નંબર નો છે મિત્રો. અહીંયા બ્લેન્ક્સ આપેલી છે. તો બ્લેન્ક્સ રામસી 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. તો આન્સરમાં લખીશું રોબર્ટ્સ ડુ નોટ હાર્મ પીપલ. કે રોબર્ટ કોઈ પણ વ્યક્તિને હાર્મ એટલે કે હાની પહોંચાડતો